ભાઈ એવો હોવો જોઈએ, ભાઈને ન છોડે. અત્યારે બન્યું છે એવું કે લગ્ન થાય, પત્ની આવે અને થોડોક સમય જાય ને, એટલે ભાઈના વિશે પત્ની બે પાંચ શબ્દો કાનમાં નાખે ને, એટલે સગો ભાઈ સગા ભાઈ નો વેરી બની જાય સાહેબ. અરે સાહેબ, પત્ની ની વાત ને સાંભળીને કોઈ દી ભાઈને ન છોડશો. રામચરિત માનસ એમ કહે છે કે જિંદગીમાં કદાચ છોડવાનો વારો આવે ને તો પત્નીને છોડી દેજો, પણ તમારો માનો જેનો ભાઈ કોઈ દી ન છોડતા. ને ભાઈઓ અલગ ન થતા, પણ અત્યારે તો શું છે, આ પારકા ઘરેથી આવનારી સ્ત્રીઓ જરા કે કઈ કહે એટલે તરત જ નોખા થવા માંડે. હું અત્યારના તમામ યુવાનોને એક પ્રાર્થના કરું છું કે તમે બે ભાઈ હોય કે ત્રણ ભાઈ હોય, ત્રણેયના લગ્ન થઈ જાય ને એટલે તરત જ ત્રણેય ભાઈઓ સાથે બેહવું, ત્રણેય પત્નીઓને સાથે બેહાડવી, તમારા મા બાપ હોય તો મા બાપને સાથે બેસાડવા, અને તમારે ત્રણેય ભાઈઓએ તમારી પત્નીને એક જ માત્ર નિર્ણય કહી દેવો કે સાંભળી લ્યો, અમે ત્રણેય ભાઈઓ એક જ માના દીકરાઓ છીએ, અમે તમે નોત્યું ત્યારે અમે હારે રહેતા હતા, આ તમે છો તો અમે હારે રહી છીએ, અને તમે કદાચ વયું જાશો ને તો અમે હારે રહેવાના, અને તમારે પ્રેમથી રહેવું હોય તો ભલે અને બાધી બોલીને રહેવું હોય તો ભલે, અમે ત્રણ ભાઈઓ ભેગા રહેવાના રહેવાના ને રહેવાના, અમે જુદા નહીં થઈએ ક્યારે. આ તમે ત્રણ ભાઈઓ એને તમારો નિર્ણય કહી દો, પછી તમારા કાનની અંદર કોઈ દીજો કાન ભંભેર નહીં કરે ને, તો મને આવીને કહેજો, હું મારું ભાગવત છોડવા તૈયાર થઈ જઈશ સાહેબ, કારણ તમે મક્કમ હોવા જોઈએ. અત્યારનો યુવાન કેવું બન્યો છે, પત્ની ની વાત સાંભળે, સગા ભાઈ ની વાત ન સાંભળે, અને કઈ કઈ સારું કામ કરે ને તો હગા ભાઈ ને ન પૂછે, હાળાને પૂછે. હાળાનો જમાનો આવ્યો છે. અરે સાહેબ, માનો જેનો ભાઈ કામ આવશે, બીજું કોઈ કામ નહીં આવે દુનિયામાં. માટે ભાઈઓને ક્યારેય જુદા ન થવા દેશો, અને ક્યારેય ભાઈઓ જુદા થશો પણ નહીં. રામચરિત માનસ ગ્રંથ એમ સમજાવે છે કે જીવનમાં કેમ જીવવું જોઈએ, કેવી મર્યાદા હોય, કેવો વિવેક હોય. જીવન જીવતા શીખડાવનારો ગ્રંથ એટલે રામચરિત માનસ છે. ત્યાર પછી એ સીતાજીના સ્વયંવરમાં જાય છે, ભગવાન રામના હાથી ધનુષ્યનો ભંગ થાય, માં જાનકી હારે ભગવાનના લગ્ન થાય, જાન પરણી અને જાય છે, પણ ત્યારે ચાર ભાઈઓ એક સાથે પરણીને જાય છે. ચાર ભાઈઓ એક સાથે એક જ માંડવે પરિણામ છે. આ સમય મારે તમને એકમાત્ર વિવેકની વાત કરીને મારે રામચરિત માનસને વિરામ કરી દેવો છે. વિવેક કેવો હોવો જોઈએ, લક્ષ્મણ છે, વિવેકની મૂર્તિ છે. જ્યારે ચારે ભાઈઓના લગ્ન થયા ને, પછી જમવા બેઠા હતા બધા, એટલે એમાં સ્ત્રીઓએ જરાક મજાક કરી. મિથિલાની સ્ત્રીઓએ મજાક કરી કે અયોધ્યામાં ક્યાં છોકરા થતા હતા, આ તો દશરથ મહારાજને ત્યાં યજ્ઞ કર્યો અને એમાં ખીર ખાધીને એટલે છોકરા થયા, નકર છોકરા ન થતા. લક્ષ્મણ બોલ્યા છે, સાચી વાત છે સ્ત્રીઓ તમારી, અયોધ્યામાં છોકરા થતા નહોતા, ખીર ખાધે પણ છોકરા થયા. પણ તમને કોઈને એ ખબર છે કે મિથિલાની અંદર પ્રસૂતાની વેદના વેઠવી ન પડે ને, એટલે છોકરી જમીનમાંથી નીકળતી થઈ ગઈ છે. રામે ભગવાન લક્ષ્મણનો હાથ પકડીને કહે છે, લક્ષ્મણ શું કરે છે તું, આ આનંદનો પ્રસંગ છે, આનંદ કરે એમાં શું થયું. અને ત્યારે બે હાથ જોડી ભાઈની માફી માંગીને કહે છે, મોટા ભાઈ મારે તમને ન કહેવાય, પણ છતાં પણ તમે આજ મને આ વાત કરી છે ને તો હું કહું છું કે પ્રસંગ ગમે તેટલો આનંદનો હોય, પણ મર્યાદા અને વિવેક ભૂલી અને કોઈ દિવસ આનંદ ન કરવો સાહેબ. જીવનમાં મર્યાદા ન ભૂલવી કોઈ દિવસ, જીવનમાં મર્યાદા ન ભૂલવી, જીવનમાં વિવેક ન ભૂલવો. ચાર ભાઈઓના લગ્ન થયા પછી એ કઈ રામને ગાદીએ બેસાડવાનો સમય આવે, અને કઈ કઈ વચન માંગ્યા. રામ લક્ષ્મણ અને જાનકી જંગલમાં જાય, ત્યાંથી માં જાનકીનું હરણ કરીને રાવણ લઈ જાય છે, અને એ સમયે હનુમાનજી મહારાજ સાથે મિલન થયું. સુગ્રીવને, નલ અંગદ અને વાલીપુત્ર અંગદ આ તમામને લઈ અને ભગવાન સામે કિનારે જાય. ત્યાં આગળ રાવણ અને રામનું યુદ્ધ થાય, એ રાવણને મારે ભગવાન. અને એ સમયે એક પછી એક મસ્તક ઉતારે ભગવાન. રાવણનો સગ્ગો ભાઈ વિભીષણ ભગવાનના કાનમાં કહે છે, પ્રભુ આની નાભીમાં બાણ મારો, નાભીમાં અમિકુંભ છે, નાભીમાં બાણ મારશો ને તો એનું મૃત્યુ થશે. આ કોણે કીધું? રાવણના સગા ભાઈ વિભીષણે. એટલે ભગવાને રાવણની નાભીમાં બાણ માર્યું અને રાવણને માર્યો. અહીંયાથી પણ એક કહેવત પડી છે કે ઘર ફૂટે ઘર જાય, એટલે ઘરનો વ્યક્તિ કોઈ દિવસ તમારે બાજુના ઘેરે જઈને કોઈ દી વાત ન કરવી, આપણા ઘરની વાત કોઈ દી બીજાને ન કરવી. અને હું તો ખાસ કહું છું કે કોઈ દી અંગતમાં અંગતવાનું વાત હોય ને, એ બેનોને તો કોઈ દી કરવી જ નહીં.
કારણ કે એને તમે વાત કરીને એમ કહો ને કોઈને કહેતી નહીં, તો એ બાજુવાળીની બેનપણીને કીધા વગર તો રહી દે, એની બેનપણીને વાત કહી દે અને છેલ્લે પાછી કહી જો કોઈને કહેતી નહીં, તારા ભાઈએ કોઈને કહેવા ના પાડી. આખા ગામની બાયુને ખબર પડી જાય તો એ છેલ્લે શબ્દ હાલતો હોય, કોઈને કહેતા નહીં, કોઈને કહેવા ના પાડી. એટલે અંગત વાતો ક્યારે કરવી નહીં. ઘર ફૂટે ઘર જાય. આપણા ઘરની વાતો કોઈકને કરીએ તો બે વાત ઉમેરી અને એ બીજે કરશે, આપણા ઘરની આબરૂ વધારશે. માટે વોવે કોઈ દી હાહુના વગોણા ન કરવા અને હાહુએ કોઈ દી વોવના વગોણા ન કરવા. મારી વોવ આવી છે, મારી વોવ તેવી છે, ભગવાને આપ્યું છે એટલે સુખ માનવું. અમુક અમુક ઘેરે જોવો ખબર પડશે હજી આમથી આમ જ આટા મારે છે.